તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. શાળામાં યોજાયેલો રમતોત્સવ. સુરત, તારીખ 29 જાન્યુઆરી 2020. જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં બાલમંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલ્લભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્ય શ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો. પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ. નાના બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડ કાદોડ અને લીંબુચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજ શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રી થી વાતાવરણ આનંદથી ઝૂમી ઉઠ્યું હતું. આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. બીજે દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. આચાર્ય શ્રીએ સૌને અભિનંદન આપ્યા.